સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત પંખીગરથી સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત 150 કિમી રેલી નીકળી હતી, જેમાં પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં થઈને પ્રાંતિજના વિવિધ ગામોમાં પહોંચી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે દરેક સાંસદોને પરમ પૂજ્ય ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા કરી 150 કિલોમીટર અંતર કાપી શહેર તથા તાલુકાના લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા તથા પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા સંકલ્પ સાથે આહ્વાન કરવામાં આવ્યું છે, જે અન્વયે સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા પ્રાંતિજ નાની ભાગોર ખાતે આવેલ પંખીગરથી બજારના વિવિધ વિસ્તારો ફરીને રેલવે સ્ટેશન થઈ વદરાડ, પોગલું, કમાલપુર સહિતના ગામડાઓમાં પદયાત્રા કરી પહોંચી હતી, જેમાં સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા શહેરીજનો તથા ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા તથા સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. તો આ રેલીમાં સાંસદ દીપસિંહ રાઠોડ સાથે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, સાબરકાંઠા બેંક ચેરમેન મહેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, બળવંતભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને 150 કિલોમીટરનું અંતર કાપી શહેરીજનો અને ગ્રામજનોને સ્વચ્છતા અંગેનો સંદેશ આપી શપથ લેવડાવવામાં આવ્યા હતા. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. બાપુની 150મી જન્મજયંતિ પ્રસંગે 150 કિલોમીટર આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આહવાન કર્યું છે કે દરેક સંસદ સભ્યે 150 કિલોમીટર ચાલવાનું. આજે 150 કિલોમીટર ચાલવાની શરૂઆત કરી છે અને તેને ચાલવાની સાથે સમગ્ર આખા મત વિસ્તારમાંથી બધા જ ગામડે પહોંચવાનું, પ્લાસ્ટિક મુક્ત કરવાનું, સ્વચ્છ ભારત બનાવવાનું અને સ્વચ્છ ભારત બનાવવાની સોગંદ લઈ અને આપણે બધા ગુજરાતને સમૃદ્ધ બનાવીએ, સ્વચ્છ બનાવીએ અને આવતા દિવસોમાં મોદી બાપુનું ગુજરાત એ સમૃદ્ધ અને સ્વચ્છ હોય એવી પ્રતિજ્ઞા સાથે આજે શરૂઆત કરી.